इस्तमा वाला भाइयों बहनों स्वजनों, दूतो ईश्वरनी निरंतर आराधना करे छे अने भक्तोनी प्रार्थना ने प्रभु समक्ष लई जाय छे। दूतो सतत प्रभुनो महिमा करे छे अने पृथ्वी परनी आपणी जीवन यात्रा में आपणुं रक्षण करे छे। आवो मित्रो, આજે 29મી સપ્ટેમ્બર સમગ્ર ધર્મસભા મહાદૂત મિખાઇલ, ગાબ્રિયેલ અને રાફાઇલનો તહેવાર ઉજવે છે। સૌથી પહેલા આ મહાદૂતોનો તહેવાર અલગ અલગ દિવસે ઉજવવામાં આવતો હતો, જેમ કે મહાદૂત મિખાઇલનો તહેવાર સપ્ટેમ્બરની 29મી તારીખે, મહાદૂત ગાબ્રિયેલનો તહેવાર માર્ચની 24મી તારીખે અને મહાદૂત રાફાઇલનો તહેવાર ઓક્ટોબરની 21મી તારીખે ઉજવવામાં આવતો હતો। હવે આ ત્રણેય મહાદૂતોનો તહેવાર સપ્ટેમ્બર 29ના રોજ એક જ દિવસે ઉજવવામાં આવે છે। સંત મિખાઇલ વિશે આપણે પૈગંબર દાનિયેલના પુસ્તકમાં વાંચીએ છીએ। દાનિયેલના ગ્રંથના અધ્યાય 10 અને 12માં તેમના વિશે આપણને જોવા મળે છે। યહૂદાના પહેલા પત્રના પહેલા અધ્યાયની કલમ 8 અને 9માં તેમના વિશે જાણવા મળે છે। દર્શનના ગ્રંથના અધ્યાય 12ની કલમ 7-9માં આપણને તેમના વિશે માહિતી મળે છે, જેમાં લખવામાં આવ્યું છે કે સંત મિખાઇલ દૂત એક વિશાળકાય પંખદાર સાપની સાથે યુદ્ધ કરે છે। આથી આપણે તેમને આપણા રક્ષક સંત માનીએ છીએ। શેતાનની સાથે તે યુદ્ધ કરે છે અને તેમાં તે જીતી જાય છે। તેમણે શેતાનને લડત આપી। મહાદૂત મિખાઇલ અંતિમ પુનરુત્થાનની ઘોષણા કરશે। આજના બીજા દૂત છે એ છે ગાબ્રિયેલ દૂત। ગાબ્રિયેલ દૂતનો અર્થ થાય છે ઈશ્વરની શક્તિ, જે હંમેશા ઈશ્વરની સન્મુખ હાજર રહે છે। પ્રભુના શુભ સંદેશને તે પૃથ્વી પર લઈને આવ્યા। સૌથી પહેલા આપણે જોઈએ તો લુકના પહેલા અધ્યાયની કલમ 5-20માં આપણે વાંચીએ છીએ કે યુહાન સ્નાન સંસ્કારકના જન્મનો સંદેશો તેમણે યુહાનના પિતા ઝખરિયાને આપ્યો। પ્રભુ ઈસુના જન્મનો સંદેશો પણ તે પૃથ્વી પર લઈને આવ્યા, જ્યાં આપણે સંત લુકના શુભ સંદેશના અધ્યાય 1:26-38માં જોઈએ છીએ કે સંત ગાબ્રિયેલ જણાવે છે કે પ્રભુનો જન્મ કેવી રીતે થવાનો છે, તેનો સંદેશો તે માતા મરિયમને આપે છે। આમ લોકો માટે તે શુભ સંદેશ લઈને આવે છે। સંત ગાબ્રિયેલ દૂત વિશેની માહિતી પણ પૈગંબર દાનિયેલના ગ્રંથમાં જોવા મળે છે। એમના અધ્યાય 8-9માં આપણે વાંચીએ છીએ કે તેઓએ કેવી રીતે લોકોનું રક્ષણ કરતા કરતા દિવ્ય ચમત્કાર કર્યો અને ઈશ્વરીય જ્ઞાનને સમજાવતા તેમણે દાનિયેલની મદદ કરી। ક્રિસ્તમાં વાલા ભાઈઓ બહેનો, આ દૂત આપણા માટે વિશેષ રીતે ઈશ્વરની કૃપા લઈને આવે છે, ઈશ્વરની શક્તિ લઈને આપણા બધાની વચ્ચે આવે છે। આવો આપણે તેમની મધ્યસ્થીથી પ્રાર્થના કરીએ। આજના ત્રીજા દૂત છે રાફાઇલ દૂત, જે આપણા માટે ઈશ્વરીય સાજાપણું લઈને આવે છે, જેમના વિશેની માહિતી આપણને ટોબિતના ગ્રંથમાંથી મળે છે। ટોબિતના ગ્રંથના અધ્યાય 12:15-18માં તેમના વિશે આપણને વાંચવા મળે છે, જે ઈશ્વરની સન્મુખ રહે છે। ટોબિયસ જ્યારે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા, તેમને કોઈ માર્ગ સૂઝતો નહોતો, ત્યારે શેતાનની બુરી શક્તિઓથી સંત રાફાઇલ તેમને છોડાવે છે। તેમની પત્ની પર જ્યારે શેતાન હાવી થઈ ગયો હતો, ત્યારે તેમની પત્નીની તે મદદ કરે છે અને તેમના પિતા જે અંધ હતા તેમનો અંધાપો દૂર કરે છે। ખ્રિસ્તમાં વાલા ભાઈઓ બહેનો, આ દૂત આપણા માટે હંમેશા પ્રાર્થના કરે છે અને ઈશ્વરની સન્મુખ હાજર રહે છે। ખાસ કરીને રાફાઇલ દૂત, જ્યારે આપણે કોઈ મુશ્કેલી આફતોથી ઘેરાયેલા હોઈએ છીએ,
અને આપણને મુશ્કેલ વિકટ માર્ગ પર જાણે આપણે એકલા જ હોઈએ એવો અનુભવ કરીએ છીએ, ત્યારે સંત રાફાએલ આપણને સાચો માર્ગ બતાવે છે અને આપણી મદદ કરે છે. આવો આપણે આ ત્રણેય મહાદૂતોને પ્રાર્થના કરીએ કે જેઓ ઈશ્વરની સન્મુખ હાજર હોય છે તે આપણા માટે સતત પ્રાર્થના કરતા રહે અને ઈશ્વરની આરાધના અને સ્તુતિમાં આપણી મદદ કરે અને આપણી આ જીવનયાત્રામાં આપણું રક્ષણ કરતા રહે. જય ઈસુ.